એની પીન અહીંયા છે, પણ એમાં હું જામ થઈ ગયો આખો. જો અને બતાવું તમને, જો હજી પાણી એમનું જ છે, પાણી કંઈ ઉકાણ નથી, પાણી એમને એમને એમનું જ છે. જોવામાં કાંઈ પાણીમાં કાંઈ ફેર પડ્યો નથી, નાળો આખો ખાલી થઈ ગયો છે. કે છે જયસુખભાઈની જગ્યાએ અમારે હિલ જો વાળ કપાય, તારે કાપવા ને વાળ કાપવાના છે. હિલ્લો વાળ કપાવે છે આપણી હારે ને જયસુખભાઈની જગ્યાએ ભાઈ બન આવી ગયા છે. ધર્મેશભાઈ આપણી ચેનલ પર નવા છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરજો, વિડીયોને લાઈક કરજો. તો મળશું નેક્સ્ટ વ્લોગમાં, તો બાય બાય. તો દોસ્તો જો હવે 1:30 વાગી ગયો છે, જમવા જવું છે, પણ એ પહેલાં હું આવ્યો હતો 1 વાગે, હું વાળ દાઢી કરાવતો એટલે, પણ આજે છે જવું છે, પોડકી નીકળી છે એવું છે. તો આવી રીતે કંઈક વાળ દાઢી કરાવી નાખી છે ને આપણે દુકાન ઊભા હતા, તો હું હવે જમ્યો આવું શરૂમાં શરૂમાં અહીંથી નહીંથી ડાયરેક્ટ ઘેરે જાઉં. અને દુકાન હતો 12:30 વાગે પછી અહીંયા આવ્યો હતો, તો વાર લાગી ગઈ આપણે 1 કલાક 1.5 કલાક વાગી જમવાનું જમવા. તો ભાઈ આવી ગયા છે જયસુખભાઈની જગ્યાએ, અમારે હિલ જો વાળ કપાય, તારે કાપવા ને વાળ કાપવાના છે. એટલે વાળ કપાવે છે આપણી હારે ને જયસુખભાઈની જગ્યાએ ભાઈ પણ આવી ગયા છે ધર્મેશભાઈ. અને દુકાન આપણે હતા, હું કાંઈ વાંધો નહીં, મસ્તીનું થઈ ગયું છે, વાળ ટૂંકા કરાવી નાખ્યા છે અને દાઢી આવી રીતની કરાવી છે. તો કેવા લાગે કમેન્ટમાં જરૂર કહી દેજો. બરોબર, તો કાંઈ નહીં ફેમિલી, 1:30 વાગે એવા છે, 1:20 થઈ ગઈ છે કદાચ. તો હવે જમી આવ્યા, ભૂખ લાગી છે એટલે જમીને પછી મળીએ તમને થોડી વાર રહીને. તો બનાવી રહેજો ખાસ કરીને આપણા બ્લોગમાં. આવે તો ફેમિલી આપણે જઈએ છીએ ઘરે હાલીને, કારણ કે ગાડી તો લાવ્યો નથી. આ ગારાની જો ગારામાં કેમ ગાડી હાંકવી એવી રીતે, ચાલો પાણી ભરાઈ ગયું હતું, તો અહીં સુધી આવે પાણી, તો ગારો બારો જમી ગયો, આમાં તો કેમ ગાડી લઈને આવી. તો કંઈ હું દુકાને હાલીને આવ્યો છું, હાલીને જઈ એવું કાંઈ નથી આપણે ગાડીને જરૂર, પણ આમથી હાલતો હતો, પણ હું છે વાળને દાઢી કરવા હતી દુકાને ગામમાં, એટલા માટે અહીંથી આવ્યો હતો. ને આપણે આ તરફથી જવાનું છે ઘરે હવે, તો કંઈ નહીં, ઘરે જમી લઈ અને પાછા 2 વાગે પાછા દુકાને નીકળી. 1:30 વાગી ગયો છે આપણો જે ડેલીનો ટાઈમ છે, ઈસ્ટ થાય. પાણી ખાલી થઈ ગયું, લાગે ઉતરી ગયું છે પાણી. કાલે તમને બતાવ્યું પાણી અહીં સુધી હતું, પણ ઉતરી ગયું છે. સારું, જો વરસાદ વરસાદ છે ને એટલે વરફ નીકળે છે એટલે સુકાઈ ગયું પાણી એવું છે. કાંઈ વાંધો નહીં, આપણે ભૂખ લાગીને ખાઈ લઈએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ફેમિલી, મજા છે ફેમિલી. તો પહેલાં તો તમને બધાને ગુડ આફ્ટરનૂન, કારણ કે 2 વાગી ગયા છે. તમને થોડી વાર પહેલાં કીધું ને આપણે આગળ કે વાળ કપાવા ગયો છો એટલા માટે. તો જો અત્યારે તો દુકાન આવી ગયો છું, પંખો પંખો શરૂ કરી નાખ્યો હતો અને શરૂ કરી નાખ્યું હતું કોમ્પ્યુટર, કારણ કે અત્યારમાં કોમ્પ્યુટર માટે કામ છે એટલે. અને 2 વાગી ગયા છે, તો કે હું ઘરે તો એવી કીધું 1:30 વાગે જમવાનું શરૂ, રસ્તામાં તમને બતાવ્યું હતું મેં હાલીને ગયો જ્યારે, અને શરૂ રસ્તામાં પછી બ્લોગ ઉતાર્યો, કીધું દુકાને જઈને ઉતારી લો. તો હવે દુકાન આવી ગયા છે, 2 વાગી ગયા છે અને પછી પાછા 4 વાગે ઘરે જાઉં છું. તો મકાનના કામ શરૂ છે, તો દુકાને હું થોડી વાર કામ છે બતાવી લો પછી જઈ. તો જો અત્યારે જેવી રીતે વાસઠ શરૂ થઈ ગઈ છે, જે ઝાપડ જેવી તેવું આવે છે, કદાચ બહુ આવે એવું તો નથી લાગતું, કારણ કે વરફ છે એટલા માટે કંઈ એવું છે બધું. તો કાંઈ નહીં ફેમિલી, તો હવે આપણે થોડી વાર કરીએ કામ ને પછી પાછા 4 વાગે જઈશું. તો લાઇટો બેટો બંધ રાખી છે, કારણ કે મૂવી જોવાનું ને થોડું ઘણું કામ છે આપણે બીજું બધું, એટલે બધું કામ કરવાનું હોય અને શરૂમાં પછી મૂવી પણ જોવાનું એવું છે. અત્યારે હું તો કામમાં તો કંઈ ન હોય, પણ થોડું ઘણું બપોરનો ફ્રી હોય ને એટલે મૂવી જોઈ લેવાનું હોય, અને જે કામ હોય સોફ્ટવેરનું કામ હોય એ પછી કામ તો સાંજે કરવાનું હોય, સોફ્ટવેરનું કામ બરોબર કોમ્પ્યુટર પર લેવાનું હોય એટલે. કાંઈ નહીં ફેમિલી, તો બધા જો બ્લોગ પણ છે ચેનલ પર નવા છે, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકન પ્રેસ કરી લો અને લાઈક કરજો. તો દોસ્તો જો 4 વાગી ગયા હતા, પાણીની બોટલ લઈ લીધી હતી અને હાથમાં લઈને હવે જાય છે હાલીને દુકાને, કારણ કે ગાડી બાડી તો આપણે કીધું છું એમ જ છે, ગાડી તો કાંઈ નથી લઈ ગયા એટલા માટે. જો અહીંયા પાણી તો વહી ગયું છે, પણ ગારો થઈ ગયો છે, તો બતાવું તમને પાસે જઈને કે કેવો ગારો છે. જો હજી પાણી એમનું જ છે, પાણી કંઈ ઉકાણ નથી, પાણી એમને એમને એમનું હશે. જોવામાં કાંઈ પાણીમાં કંઈ ફેર પડ્યો નથી, નાળો આખો ખાલી થઈ ગયું છે, પાણી ખાડો ભરાઈ ગયો છે. અહીંયા જો રોડ તૂટી ગયેલો છે, અહીંયા જો રોડ તૂટી ગયો છે, આ બાજુમાં રોડ આખો આ બાજુમાં નીકળી ગયો છે, અહીંથી આ રોડ આખો બધો કટકો થઈ ગયો આ રીતે. કાંઈ વાંધો નહીં, આપણે દુકાને જઈએ, તો દુકાને જઈએ છીએ હાલીને, કાંઈ વાંધો નહીં, પણ એ બધું તો ઠીક છે. પણ મેં તમને બપોરે કીધું હતું એમ કે આપણે વાલધાડી કરાવી કહેતા, જો કમેન્ટમાં કહી દેજો કે આપણે શોર્ટમાં સારા લાગે કે લોંગમાં સારા લાગે, તો કહી દેજો કમેન્ટમાં, ભૂલતા નહીં. જો કે આવી રીતનું કરાયું છે, જો તમે જોઈ લો આવી રીતનું છે કંઈક, મને તો સારા જ લાગે શોર્ટમાં, કેમ કે હું ઘણી વાર શોર્ટ પહેલાં બહુ રાખતો એટલે મેં શોર્ટ જ રાખવા છે. આ વખતે મેં શોર્ટ કરી નાખ્યા છે. આપણે અહીંથી જઈ છે દુકાને, અહીંયા બધા ગાવડા બહુ જાજા બધા થઈ ગયા છે, આ બધું મજો સારે બધું એટલા બધા છે. જો બિચારા હવે વાંધો ન હોય, ચોમાસુ શરૂ થઈ ગયા, પાણી પાણીની તકલીફ ન પડે ને ઘાસ માસ મળી રહે. તો દોસ્તો જો વાગવી ગયા હતા અને આપણે હજી ક્યાં જવાનું નથી, રીલ શૂટ કરો તેમ દુકાને છે, કારણ કે મેં ના પડ્યો, સોરી હું કહું નથી જાઉં. ફોન મુકેશભાઈ અત્યારે સુધી વાત કરતા હતા, પછી હું કહું ક્યાંય જવાનો પ્લાન નથી, કરો ઘરે જાત અને ગાડી કાંઈ નથી લેવા, બુલેટ લાલીને આવેલા છે એવું છે. અને આ પંખો મારે ખોલવો છે અત્યારે, દાદો આ પંખો છે ને, આ જો અહીંની પીન અહીંયા છે, પણ એમાં હું છે જામ થઈ ગયો આખો. જો અને બતાવું તમને,
હલતો નથી, ફરતો નથી. આ છે ને આ ખોલવો પડશે ઉપરથી, અને પછી ને નીચે ઉતારવો પડશે. આખો જામ થઈ ગયો છે, એટલે ઉપરલી જામ થઈ ગયો છે, આખો કાઢવો પડશે. ને પેલા તો આ પાણીની બોટલ બોટલ બધું અંદર મૂકી દી. ક્યારે ના આવી ગયા છે ઘરેથી તો, પણ પછી પાછું કામમાં કામમાં આવતું, એટલે તો એને ખોલવા માટે હું છે એક હાથે નહીં ખોલે, ઘડી ફોનના સાઈડમાં મૂકીને પછી એને ખોલું, ત્યાં સુધી એક હાથમાં ખોલવામાં નહીં મેળવા એવું છે. તો કાંઈ વાંધો નહીં, પેલા ખોલી નાખું, ટાઈમ રહેશે તો, નકર કઈ ખોલવાનું થતું નથી. તો જો અમારે વિવેક ભાઈ આવી ગયા છે ઘણા દિવસો પછી, હમણાંથી દેખાતા નહોતા, એટલે ક્યાં છે વિવેક, કેમ હમણાં આવતો નથી? નિશાળે જતો. એટલે તમારી ઘરની દુકાન છે ને પણ, તો હાથમાં હું છે બધું? તો પાણીનો બાટલો છે ખાલી. કેમ ખાલી? મેં કપાયો તારી દુકાને થી કપાયો પાછા, મેં તારી દુકાને થી કપાયો. મસ્તી ના કપાય, આપણે કઈ ઘટે નહીં એવા કપાયેલા. જો આવી રીતના એના કઈક વાળ કપાય, આપણી રીતે કોપી ટુ કોપી એવા બનાવ્યા છે, પણ એને તો થોડાક મોટા છે, આપણે થોડાક નાના કરી નાખ્યા વધારે એવું છે. તો રવિવારે જાય છે ને પછી, તો આવે ને બનાવવાનો કોમેડી. હે પાકું ને પાકું, ભલે યુ આવે છે બે દિવસ તો બનાવી નાખીએ હવે. કેમ શું કેવું તારો? બનાવી નાખ્યું. તો પછી રવિવાર ભૂલતો નહીં બરોબર, રવિવાર પછી ટાઈમ ટુ ટાઈમ આવી જાય આપણે વિડીયોમાં. તો જો દોસ્તો, આપણે વિવેક ની જેમ આપણે ઘરે નાખીએ, આપણે થોડાક ટૂંકા કરાવે, એના થોડાક મોટા છે એવા છે. તો ગાય ની ફેમિલી હવે અમે તો 8:30 વાગી ગયા છે, અને 10 વાગે આપણે વધવાની છે, દુકાન પેક કરવાનું છે, તો નીકળવાનું છે. તો હવે અમે રવિવારનો પ્લાન છે કંઈક આવી રીતનો, કંઈક બ્લોગ બનાવવાનો કોમેડીનો. ઘણા દિવસ સુધી પછી ટીમ ભેગી નથી થઈ, તો બનાવી નાખશું એવું છે. અને કાલમાં તો હું છે આજે પંખો ખોલવાનો હતો, પણ કંઈ મેળ આવ્યો નહીં, કેમ કે મારે કામ હતું ઘરે, મકાનનું કામ લઈ લે. હું છે નવરે નથી હમણાં, હમણાં ક્યાંય જવાતું નથી. મુકેશભાઈને ફોન કર્યો તો બહાર જવું છે, મેં કીધું આજ ક્યાંય જવું થતું નથી, જાઓ આપણે એક બે ધીમા એવું છે. હવે એવું લાગે ને તો કેટલી 7 તારીખે જગન્નાથની યાત્રા છે, તે દિવસે જવાનો પ્લાન છે બ્લોગ ઉતારવા માટે. તો જોઈએ હવે કેવો ટાઈમ રહે, કેવો નહીં એવું છે. કાંઈ નહીં ફેમિલી, તો આપણે અત્યારે બસ બ્લોગ અહીંયા પૂરો શરૂ છે. તો હું કાંઈ નહીં, તમારે વાત કરો ને આવી રીતે કંઈ વિવેક કર્યો ને, વિવેક આપણો કેમેરામેન જો અત્યારે ફોન એના હાથમાં છે. હું કહું તું ફોન પકડે, આપણે બ્લોગ ઉતારી લઈએ, બ્લોગ પૂરો કરી લઈએ. તો વિવેક કેમેરામેન તમને ખબર હશે, ને આપણો ટીમ મેમ્બર છે એ યુ એન બધા તો હમણાંથી ભેગા થયા નથી. તો રવિવાર ભેગા થાવ જયારે બના નાખશું. તો કઈ નઈ ફેમિલી, અત્યારે બસ એટલું જ, મળશું નેક્સ્ટ વ્લોગમાં. તો આપણી ચેનલ પર નવા છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરજો, વિડીયોને લાઇક કરજો. તો મળશું નેક્સ્ટ વ્લોગમાં. તો બાય બાય.